बॉलीवुड अभिनेत्री पाल रोहतगी ने जामीन मिली गया है। अमदावादना सेटेलाइट विस्तार की सुंदर एपिटॉम सोसायटी चेरमेन ने गाड़ो बोली मारी नाखवा धमकी आपी थी। आ अंगे की फरियाद नोधावाता सेटेलाइट पोलीसे पाल रोहतगी की अटकायत करी थी। सेटेलाइट विस्तार की सुंदर एपिटॉम सोसायटी की ग्रुप मीटिंग में पाल रोहतगी चेरमेन साथ अभद्र वर्तणूक करी थी। पाल रोहतगी चेरमेन सोसायटी व्हाट्सएप ग्रुप में अश्लील मैसेज कर चेरमेन ने खोटा केस में फसावी देवा धमकी आपी थी। पायले मीटिंग दरमियान सभ्यों ने डरावा मोबाइल में वीडियो रेकॉर्डिंग शुरू कर अटकावा कहता सभ्यों साथ गाड़ागाड़ी करी थी। पार रोहतगी सोसायटी बाड़कों कम्पाउंड में रमशे तो टाटिया भांगी नाखवा ट्विटर पर धमकी आपी थी। आवा वीडियो और बेदरकारी कारण सोसायटी बाड़कों सीनियर सीटिजन घर की बहार निकलता डरता था। બોલિવૂડની જાણીતી અભિનેત્રી પાયલ રોહતગી છે કે જે ફરી એક વખત વિવાદમાં આવી છે। અગાઉ પણ રાજસ્થાન પોલીસે એક વિડીયો વાયરલ થયો હતો અને તેમાં તેની અટકાયત કરવામાં આવી હતી। હાલ સોસાયટીના લોકો આ પાયલ જે અભિનેત્રી છે તેનાથી ખૂબ ત્રાસી ગયા છે અને અંતે તેમણે ફરિયાદ નોંધાવી અને તેની અટકાયત પોલીસે કરી છે। હાલ સોસાયટીના તમામ સભ્યો છે કે તે તમામે તમામ લોકો આ જે આ પાયલ છે તેનાથી ખૂબ ત્રાસી ગયા છે અને આ ફરિયાદનો છેલ્લો તેમને ઓપ્શન છે તે અપના સંભાળી રહ્યા છે, બધું સરસ થઈ રહ્યું છે, પણ કેટલા બધા દિવસથી એ એટલી બધી અભદ્ર ભાષાઓ અને ધમકીઓ જ આપ્યા કરે। જયારે નીચે કોઈ ઉતરે એટલે વિડીયો ઉતારવાના, અપલોડ કરવાના સોશિયલ મીડિયા પર, તમને સોશિયલ મીડિયા પર કે તમને જીવવા નહીં દઈએ અમે। અરે અમારે જીવવાનું કઈ રીતે, અમારે આખો દિવસ બસ એના ડરમાં રહેવાનું કે અમે બહાર નીકળીએ તો ફોટા પાડીને અમારા અપલોડ કરે। તો હાલમાં પાલ રોહતગીને જામીન મળી ગયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, શું છે વધુ અપડેટ? ચિરાગ, જે જામીન પાલ રોહતગીને આપવામાં આવ્યા છે અભિનેત્રીને, ત્યારે એ જામીન આપવા પાછળનો સાથે સાથે શરતો પણ કોર્ટ દ્વારા લગાવવામાં આવી છે। અને કોર્ટે કહ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વિવાદાસ્પદ ટિપ્પણી નહીં કરો એ શરતે આ જામીન આપ્યા છે। અને સાથે સાથે ચાર્જશીટ થાય ત્યાં સુધી દર મહિને એકવાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે એ શરતે આ જે જામીન છે એ જામીન ગ્રામ્ય કોર્ટે આપ્યા છે। અને જે પ્રકારની ટિપ્પણી અને જે પ્રકારનું આખી બાબત સામે આવી હતી પાયલ રોહતગી સામે, ત્યારે એમના જે સોસાયટીના મેમ્બર્સ છે, મેમ્બર્સની અને હોદ્દેદારોની વિરુદ્ધની જે વિપક્ષ ટિપ્પણી છે એને લઈને આખો મામલો સામે આવ્યો હતો અને જે આજે ફરિયાદ છે, ફરિયાદ પાયલ રોહતગી સામે નોંધાવવામાં આવી હતી। આભાર સચિન તમામ જાણકારી બદલ। તો કેટલીક શરતોને આધીન જામીન આપી દેવાયા છે પાયલ રોહતગીને।